હવે જો એવું બને કે અંશ છેદ કરતા નાનો હોય, જો છેદ કરતા છેદ છે અંશ કરતા નાનો હોય તો એનો ભાગાકાર થઈ શકે, એટલે બાર પંચમાંશ એક ઉદાહરણ આપણે લીધું છે, તો બાર પંચમાંશ નો અર્થ એ થયો કે તમે બાર ને પાંચ વડે ભાગી શકશો, તો બાર પાંચ ને પાંચ દુ દસ અને શેષ વધી બે, એટલે પાંચ પૂર્ણાંક બે પૂર્ણાંક પર બે પંચમાંશ, આવા પ્રકારનું મિશ્ર અપૂર્ણાંકનું સ્વરૂપ બને. બાર પંચમાંશને પાંચ વડે ભાગો તો બે વડે ભાગ આલે, એટલે બે પૂર્ણાંક બે શેષ વધે, બે પૂર્ણાંક બે પંચમાંશ, આવા પ્રકારનું મિશ્ર અપૂર્ણાંકનું સ્વરૂપ બને. હવે આ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો આ સંખ્યા તે બે કરતા મોટી અને ત્રણ કરતા નાની છે, એટલે આપણી સંખ્યા રેખા ઉપર આ સંખ્યાનું સ્થાન બે કરતા મોટી અને ત્રણ કરતા નાની, એટલે બે ને ત્રણ ની વચ્ચે છે એવું નક્કી થયું. જો બે ને ત્રણ ની વચ્ચે એનું ચોક્કસ સ્થાન ક્યાં છે એ શોધવું હોય તો આપણે આગળ વાત કરી એ જ પ્રમાણે એના છેદ જેટલા આપણે એમાં કાપા પાડીશું, એટલે બે ને ત્રણ ની વચ્ચે એક સરખા અંતરે પાંચ કાપા પડે, એક બે ત્રણ ચાર અને પાંચ, એક સરખા અંતરે પાંચ કાપા પડે, અને બીજો કાપો જે છે આ એ કાપો તમારો આ કાપો બે પૂર્ણાંક બે પંચમાંશનું નિરૂપણ કરે છે. ફરી વખત સમજી લઈએ કે જો છેદ અંશ કરતા નાનો હોય તો અંશને છેદ વડે ભાગીને એનું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ મેળવવું પડે, અને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ મેળવ્યા પછી આગળ જે સંખ્યા રહી એ પૂર્ણાંક છે, તેના પછી જ આ સંખ્યા સંખ્યા રેખા ઉપર હોય તો એનાથી મોટી અને એના પછીની પૂર્ણાંક સંખ્યા કરતા નાની, એટલે કે બે કરતા મોટી અને ત્રણ કરતા નાની એવું એ નક્કી થયું, તો બે અને ત્રણની વચ્ચે એના છેદ જેટલા કાપા એક સરખે અંતરે પાડો, અને એના અંશ જેટલા કાપા મો કાપો હોય એ તમારું એ મિશ્ર અપૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિશ્ચિત સ્થાન દર્શાવે છે. આ બે ઉદાહરણો પરથી એવું પણ કરી શકાય કે જો સંખ્યા ઋણ હોય તો તમે આ બાજુ જેમ આ બાજુ આપણે ઉદાહરણ લઈ શકીએ એમ આ બાજુ પણ ઉદાહરણ લઈ શકીએ, અને એ પ્રમાણે કાપા પાડી અને કાપા આપણે ગણતરી કરીને એ સંખ્યા રેખા ઉપર એનું ચોક્કસ સ્થાન દર્શાવી શકીએ. આ વસ્તુ તમે બરોબર સમજાવો તો ત્રણ કે ચાર દાખલા હું તમને ઉદાહરણના આપું છું, એ ઉદાહરણના દાખલા તમે તમારી રીતે જાતે સંખ્યા રેખા દોરીને વ્યવસ્થિત ગણજો. ફરી વખત મારી વાતનું પુનરાવર્તન કરું છું, સાંભળી લ્યો કે જો છેદ અંશ કરતા મોટો હોય તો તે સંખ્યા હંમેશા શૂન્ય અને એકની વચ્ચે હોય. છેદ મોટો છે તો જેટલો જેટલા છેદ છે એટલા સરખા કાપા પાડવાના શૂન્ય અને એકની વચ્ચે, અને અંશ છે એટલા મો કાપો ગણવાનો, એ આપણું પહેલું ઉદાહરણ. માનો કે છેદ નાનો હોય અને અંશ મોટો હોય તો એનું ભાગાકાર કરવાનો, ભાગાકાર કર્યા પછી કયા કાપાથી મોટો છે અને કયા કાપાથી નાનો છે એ ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે એ બે કાપા વચ્ચે એના છેદ જેટલા કાપા પાડવાના અને એના અંશ જેટલા મો કાપો હોય એ આપણે ગણવાનો. આ રીતે તમે બે ઉદાહરણ સમજ્યા પછી હવે હું તમને ચાર દાખલા આપું છું, એ તમે વ્યવસ્થિત સમજી અને તમારી સંખ્યા રેખા ઉપર એને ઘરે શાંતિથી દોરી અને મૂકજો. અહીંયા તમારી પાસે ચાર દાખલાઓ મેં લીધા છે, અને એ ચારેય દાખલાઓનું ફરી વખત હું તમને પુનરાવર્તન કરી દઉં છું, એટલે તમારે કોઈ પણ જાતની એમાં મુશ્કેલી ન પડે, બહુ સમજીને વિચારીને કરજો. આમાં પહેલું ઉદાહરણ મેં એવું લીધું છે કે જેનો છેદ મોટો હોય, તો છેદ મોટો છે એટલે આપણે પહેલા ઉદાહરણ જેવું થયું કે છેદ મોટો છે અને અંશ નાનો છે તો ઝીરો ને એકની વચ્ચે સાત કાપા પડશે, એમાંનો ચોથો કાપો એ તમારું સંખ્યાનું ચોક્કસ નિર્દેશન કરશે. આમાં દસના છેદમાં સાત લીધા છે તો દસને સાત વડે ભાગવાના એટલે એક પૂર્ણાંક ત્રણ સપ્તમાંશ આવશે, એ તમારું મિશ્ર અપૂર્ણાંક થશે, એટલે એક પૂર્ણાંક એટલે એકથી મોટો અને બેથી નાનો, એટલે એક અને બેની વચ્ચે સાત કાપા પડશે, એમાંનો ત્રીજો કાપો તમારું નિર્દેશન કરશે.
ત્રીજો કાકો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ લીધું છે, બે અને ત્રણ ની વચ્ચે આ સંખ્યા હશે અને બે અને ત્રણ ની વચ્ચે ચાર સરખા અંતરે કાપવા પડશે, એમાંનો ત્રીજો કાકો એ તમારું ચોક્કસ નિર્દેશન કરશે. અહીંયા મેં ઋણ સ્વરૂપનું એક વાત લીધી છે, બાર પંચમાંશ, એટલે તમારે બાર ને પાંચ વડે ભાગશો એટલે બે પૂર્ણાંક બે પંચમાંશ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ આવશે, અને એમાં ઋણ બાજુ સંખ્યા રેખામાં ઋણ બાજુ એ બે ને ત્રણ ની વચ્ચે તમારે પાંચ કાપા પાડી અને બીજો કાપો ગણશો, એટલે આ રીતે તમે ચારેય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકશો. આભાર.